મેં કીધું કે ભગવાન પાર્શ્વનાથની ધજા ચડાવવાની હોય આમ લુખે લુખું નહીં ચડાવો, એક એક ના ઘર ઘરમાં ધજા જવી જોઈએ, રાત્રિ જાગો થવો જોઈએ, દિવસ ઓછા છે, બે દિવસમાં ચાર સોસાયટીના ચાર ભેદ પાડી દો, સવારથી સાંજ, સાંજથી સવાર, બીજા દિવસ સવારથી સાંજ, સાંજથી સવાર, 24 થી 48 કલાકમાં 50-100 ઘરની અંદર આ ધજા ફરી આવે અને ધજાની સામે જાપ થાય, ભક્તિ થાય, પ્રદક્ષિણા થાય, આનંદ. શંખેશ્વર દાદા ફળવા જોઈએ પણ એની પાછળ પેલા તમારે એમાં ભળવું જોઈએ. ભળવું નથી ને ફળવા જોઈએ. ફળે પાણીમાં સાકર નાખો ને એ ભળે પછી જ મીઠાશ મળે. એમને મીઠાશ ના મળે, મીઠાશ જોઈતી હોય તો અંદર કમ્પલસરી શું નાખવું પડે? સાકર. ભગવાન પાણી જેવા, આપણે સાકર જેવા. આપણે પાણીની અંદર આપણી જાતને ઓગાળી દેવાની, પ્રભુની અંદર આપણી જાતને, પરમાત્મામાં આપણો આત્મા ઓગળી જાય તો આત્મા પણ પરમાત્મા જેવી મીઠાશ પ્રાપ્ત કરે. ભક્તિ ઇઝ ઇક્વલ ટુ કનેક્શન. બરાબર યાદ રાખજો, તમે જ્યારે પ્રભુની પૂજા કરો છો ત્યારે તો પ્રભુ સાથે કનેક્ટ થાવ છો. પણ આજે તમને પૂછવું છે, મંદિરમાંથી બહાર નીકળ્યા પછી પ્રભુ સાથેનું કનેક્શન ચાલુ? મોબાઈલ ક્યાં પડ્યો પણ બ્લુટૂથથી વાત થઈ શકે છે. ભગવાન ભલે દેરાસરમાં બેઠા છે, તમે ભલે દૂર ગયા છો, તમે ભગવાન સાથે વાત કરી શકો કે ના કરી શકો? તમે ઘરમાં રહીને પણ કરી શકો, દુકાને રહીને પણ કરી શકો, ઓફિસમાં રહીને પણ કરી શકો, રોડ ઉપરથી પણ કરી શકો છો. ભગવાન સાથેનું કનેક્શન તમારું કેટલું 24 કલાકમાં? જો પાણી સાથે છે ને 3 જણાનું કનેક્શન હોય છે, નદી સાથે, નદીની અંદર નાવ પણ હોય, નદીની અંદર માછલી પણ હોય અને નદીની અંદર પાણી પણ હોય, પણ ત્રણેયનું કનેક્શન અલગ અલગ છે. તમે સમજ્યા ગયા મારી વાત? નદીની અંદર નાવ ચાલે કે ન ચાલે? ચાલે. નદીની અંદર માછલી હોય કે ના હોય? હોય. અને નદીમાં પાણી તો હોય જ. ત્રણેયનો સંબંધ છે, પણ ત્રણેયના અલગ અલગ સંબંધ છે. નાવ નદીમાં હોય ત્યાં સુધી જ ચાલે, નદીમાંથી જેવી બહાર નીકળી જાય નાવની કાર્યશક્તિ ખતમ. આપણે દેરાસરમાં જઈએ ત્યાં પૂરતા જ આપણને ભગવાન યાદ આવે, જેવા બહાર નીકળીએ આપણે ભગવાનને જો ભૂલી જતા હોઈએ આપણે નાવ જેવા જ. 100માંથી કેટલા પરસેન્ટેજ નાવ જેવા? હું તને ભજું છું, બાકી ક્યાં છે સમય? નાવ જેવા છીએ. નાવ તો હજી સારી. આપણને તો ઘણી વખત મંદિરમાં ગયા પછી બહાર આવે ને કોઈ પૂછે, ભગવાનના માથા પર મુગટ હતો? તો પોતાનું માથું ચેક કરવા માંડે. પણ તારા માથાનું ક્યાં પૂછું? નહીં નહીં, ખંજવાળું છું, હતો કે નતો, તો તું ગયો હતો કે તારું પાર્સલ ગયું હતું? પાલીદાણા જઈને પાછા આવો ને તમને કોઈ પૂછે કે દાદાની આંગી કેવી હતી? આઈ ડોન્ટ નો. આવા માટે જે કહેવત બની છે, હીરો ગોગે જઈ આવ્યો અને ડેલીએ હાથ. હીરાભાઈને ગોગા મોકલ્યા હતા, ગોગા મોકલ્યા હતા, વાત જ ચાલતી હતી કે સવારે આપણે એને મોકલવાનું ફલાણા ડેલીએ. હીરો કે આજે તો એવું કામ કરીને બતાવું કે મારા વડીલો મારા પર ખુશ ખુશ થઈ જાય. હજી વડીલો એને કામ સોંપે એ પેલા હીરો નીકળી ગયો ઘોઘે, ડેલી હાથ દઈ પાછો આવ્યો. આજે તો ઘોઘે જઈ આવ્યો, તમે જે ડેલીએ કીધું ને ડેલી હાથે દઈ આવ્યો. શું કરવાનું? આપણું શંખેશ્વર, આપણું જીરાવલા, આપણી નાકોડા, આપણું નાગેશ્વર, આપણું રાણકપુર, આપણું માઉન્ટ આબુ, આપણું પાલીતાણા, આપણું ગિરનાર, હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલી હાથ દઈ આવ્યો. સાચું બોલો, એક નવું પિક્ચર આવે અને ફર્સ્ટ શોમાં તમે જોઈ લીધું હોય, સવારે 9 થી 12ના શોમાં, અને પછી 12 થી રાતના 12 સુધીમાં જેની સાથે તમારે ફોન પર વાત થાય, એકવાર બોલો કે ના બોલો? આજ તો યાર મજા આપે. આજ તો ઓપન થિયેટરમાં બેસીને આવ્યા, વેરી ફાસ્ટ શો આપણે જોઈને આવ્યા. બોલો છો કે નથી બોલતા? તમને શેમાં મજા આવી છે તમારા વાણી વર્તન અને વ્યવહારથી ખબર પડે છે.
કોઈ તીર્થની જાત્રા કરીને આવ્યા પછી દિવસમાં 10 ફોન આવે ને તમે એમ કહો કે આજે તો મજા આવી ગઈ, શું આદિશ્વર દાદા આજે કોઈ ભીડ જ નથી, મજા આવી ગઈ. તમે ક્યારે બોલો ખબર મજા આવી ગઈ?